મંત્રી પરસોત્તમ રૂપાલા બુધવારે દિલ્હીમાં કેબિનેટ બેઠકમાં હાજરી આપી ગુરુવારે અમદાવાદ પરત ફર્યા હતા. અમદાવાદ વિમાની મથકે પત્રકારો સાથે વાત કરતા રૂપાલાએ વિવાદ અંગે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હવે બોલવાનો તેમણે જો વાત કરીએ તો ઇન્કાર કર્યો હતો, પરંતુ તેમણે કહ્યું હતું કે મને તમામ સમાજનું સમર્થન મળી રહ્યું છે. કેબિનેટની મિટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે. એ વિષય અમારા આગેવાનો ચલાવે છે, એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ, એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી. મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા, એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી. એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી, અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર. મેં આપને કહી દીધું, પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવો એટલા થાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, આટલું વાર્મ વેલકમિંગ માટે ધન્યવાદ. યુવા વર્ગ દેખાદેખીના પાપે વ્યસન અને